મેં કહ્યું, કેમ સંગીતકારો માત્ર અંદરના કપડામાં છે? તેમણે કહ્યું, સદગુરુ આ જ વેચાય છે. મેં કહ્યું, આ શું છે? બીજી કોઈ વ્યક્તિ તેની પસંદગી નક્કી કરે છે, જે પસંદગી પણ નથી. આ દુનિયામાં સ્ત્રીગુણની સુંદરતાનો નાશ કરવાનો એક પાકો રસ્તો છે. આ એક રીતે પરિણામ છે એ બાબતનું કે આર્થિક એન્જિન એ દુનિયાને ચલાવી રહ્યું છે. Before coming to today's આજની મુલાકાતમાં આવતા પહેલા મારી 13 વર્ષની દીકરી મને પૂછી રહી હતી, શું હું એક પ્રશ્ન પૂછી શકું? મેં કહ્યું, ચોક્કસ. તો આ તેની તરફથી છે, આ આખી સ્ત્રી પુરુષ બાબતે જેનાથી તે પ્રભાવિત છે. સમાજ અને તેમાં જે રીતનું વર્ણન ઊભું કરવામાં આવ્યું છે, અને તેણે કહ્યું, હું જાણવા માટે ઉત્સુક છું, જો આજે યુવાનો માટે કોઈ એક સલાહ હોય તો તે શું હશે? જુઓ, જાતિ એક વ્યક્તિગત બાબત છે. માફ કરજો, હું તેને ખૂબ જ પાયાની રીતે કહી રહ્યો છું. પ્લીઝ, કોઈના પેન્ટમાં શું છે તેની સાથે મને કે તમને કોઈ લેવા દેવા નથી. તે માત્ર અમુક જગ્યાઓ સાથે જ સુસંગત છે, જેમ કે બાથરૂમ, બેડરૂમ અને બીજી કેટલીક જગ્યાઓ. બાકીની જગ્યાઓએ તમારી જાતિનો કોઈ મતલબ નથી. તે માત્ર તમારી યોગ્યતાનો પ્રશ્ન છે, તમે શું કરી શકો છો કે નથી કરી શકતા, શેની માટે સમર્થ છો. આપણે દુનિયાને એ સ્તરે લઈ જવાની જરૂર છે કે તમારું શરીર કેવા પ્રકારનું છે તેની સાથે મને કોઈ મતલબ નથી. માત્ર શારીરિક સંબંધોમાં તેનું મહત્વ છે, બાકીના સમયમાં મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી. મહિલાઓએ પણ આ રીતે વિચારવું જોઈએ. પરંતુ અત્યારે તે હું નથી જાણતો, પણ સંપૂર્ણ રીતે તમે જાણો છો, મહિલાઓ દ્વારા પુરુષોના સ્વપ્નો ભજવાઈ રહ્યા છે. તમે જાણો છો, કારણ કે જેમ કે ગઈકાલે હું કોઈની જોડે કોઈ સંગીતકારની સાથે વાત કરવાનો હતો, અને મેં કહ્યું, ઓકે મને કંઈક સાંભળવા દો, તો તેમણે એક વિડીયો ચલાવ્યો. મને માફ કરજો, હું આ શબ્દો વાપરી રહ્યો છું, હું આમ કહી રહ્યો છું કારણ કે મને તે ખૂંચે છે કે સ્ત્રીઓને આ રીતે પ્રદર્શિત કરાઈ રહી છે અને સંગીતકારો સ્ટેજ ઉપર માત્ર અંદરના કપડામાં છે. મેં કહ્યું, કેમ સંગીતકારો માત્ર અંદરના કપડામાં છે? તેમણે કહ્યું, સદગુરુ આ જ વેચાય છે. મેં કહ્યું, આ શું છે? આ તો મહિલાઓનું ભયંકર શોષણ છે અને મહિલાઓ જ એમાં સાથ આપી રહી છે. તેને જે પહેરવું એ પહેરી શકે છે, એ મારો પ્રશ્ન નથી. પરંતુ તે આવું એટલા માટે પહેરે છે કારણ કે તે જ વેચાય છે, એ સમાજ માટે સારી બાબત નથી. એ તેની પસંદગી છે, તેને જે પહેરવું હોય તે. પરંતુ આ તેની પસંદગી નથી, બીજું કોઈ તેની પસંદગી નક્કી કરી રહ્યું છે, જેને પસંદગી જ ના કહેવાય. તો આ યુવાન છોકરાઓ અને છોકરીઓ બંને માટે મહત્વનું છે, તેમણે આવું કરવાની જરૂર છે કે તમારું શરીર એ તમારો વિષય છે, ઠીક છે? તે કંઈ એવું નથી કે રસ્તા પર ચાલનાર દરેક વ્યક્તિએ તેની સાથે સંકળાવવાની જરૂર પડે. દરેકે તમારા શરીર સાથે સંકળાવવાની જરૂર જ નથી. લોકોએ તમારી બુદ્ધિમત્તા અને સામર્થ્ય સાથે સંકળાવવાની જરૂર છે, તમારી પ્રતિભા ઓળખવાની જરૂર છે. રસ્તા પર બધાએ તમારા શરીર સાથે સંકળાવવાની જરૂર નથી. શરીરનો પોતાનો ઉદ્દેશ છે, પોતાની સુંદરતા છે, પ્રકૃતિ છે, તે એક જુદી રીતે છે. હું એવું કહેવાનો પ્રયત્ન નથી કરી રહ્યો કે પહેરવેશ શું હોવો જોઈએ, ના. હું માત્ર એટલું કહી રહ્યો છું કે પુરુષે નક્કી ન કરવું જોઈએ કે સ્ત્રીએ શું પહેરવું. અત્યારે તો એવું લાગે છે કે પુરુષની વિકૃતિ છે જે સ્ત્રીનો પહેરવેશ નક્કી કરી રહ્યું છે. સ્ત્રીઓને સ્વતંત્ર કરવા માટે આ બદલવું જ પડશે. So this is why I am saying, આ કારણે જ હું કહી રહ્યો છું કે જે રીતે પુરુષના સ્નાયુઓથી તે હવે બુદ્ધિપૂર્વકના કામકાજ તરફ જઈ રહ્યું છે, તે જ રીતે એક સ્ત્રીના શરીરથી તેણે બુદ્ધિમત્તાના કામકાજ તરફ જવું પડશે. તો અત્યારે કદાચ તે સંગત ના લાગે, ના ના સ્ત્રીઓ જ આવી છે, ના ના આ તો સ્ત્રી કેવી હોવી જોઈએ તે પુરુષની અપેક્ષા છે. સ્ત્રીઓ આવી નથી. I know enough women. હું મારા જીવનમાં પૂરતી સ્ત્રીઓને ઓળખું છું સ્પષ્ટ રીતે જાણવા માટે કે તે આવી નથી, પણ તેમને લાગે છે કે તેમની પાસે આવી અપેક્ષા રાખવામાં આવે છે. શું આ સુપર વુમન સિન્ડ્રોમ છે કે તેઓ આ રીતે વ્યાખ્યાયિત કરી રહ્યા છે કે સ્ત્રીઓ બસ પોતાને અમુક રીતે પ્રદર્શિત કરવા માંગે છે? ના ના, હું એમ કહી રહ્યો છું કે આ દુનિયામાં સ્ત્રી ગુણની સુંદરતાને નષ્ટ કરવાનો આ એક પાક્કો રસ્તો છે, કારણ કે અત્યારે તમે પુરુષ ગુણને સફળતાનું આદર્શ સમજો છો.
જો તમારે સફળ થવું તો તમારે પુરુષ જેવું થવું પડે, સ્નાયુઓ દેખાડવા પડે, આ જવું જોઈએ. કારણ કે આ આખી વસ્તુ એક રીતે આ એક પરિણામ છે એ બાબતનું કે દુનિયામાં બધું જ લગભગ આર્થિક એન્જિનથી ચાલે છે. જ્યારે અર્થતંત્ર એકમાત્ર વસ્તુ હોય જે મહત્વની છે, તો બધું જ એક બજાર બની જશે. બધું જ જો બજારમાં હું ઓછું આપું અને વધુ લઉં તો હું ચતુર છું, બરાબર? હું બજારમાં જઉં અને વધુ આપું અને ઓછું લઉં તો હું મૂર્ખ છું. પણ અત્યારે સમજવું જોઈએ કે તમારા ઘરોમાં, મને ખાતરી છે કે સ્ત્રી તરીકે તમારે માટે પણ તે સાચું હશે, મેં સ્ત્રીઓને ઘણી બધી રીતે કામ કરતા જોઈ છે, મારી પોતાની મા, બહેનો, કાકી, ઘણી બધી બીજી સ્ત્રીઓ જે હું જોઉં છું, હા, જ્યારે તેઓ ઘરે હોય છે તેમનો એકમાત્ર હેતુ પોતાને પૂરેપૂરી આપી દેવાનો હોય છે. કારણ કે તેઓ એવું કરી રહ્યા છે જેમનાથી તેમને પ્રેમ છે, એવા લોકો જે મહત્વના છે. મને શું મળશે તે મહત્વનું નથી, અને તે જ તેમના જીવનને સુંદર બનાવે છે. આ માત્ર ઘરોમાં ના થવું જોઈએ, પરંતુ આખા સમાજમાં થવું જોઈએ કે દરેક વ્યક્તિ બીજા માટે શ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કરે, અને આ જ સ્ત્રી ગુણ છે. અત્યારે તમે એમ કરી રહ્યા છો, જ્યાં પણ તમે જાઓ મારે આપવું છે ઓછું અને લેવું છે વધારે, તે બજાર હોય કે લગ્ન, એક જ વસ્તુ થઈ રહી છે. અને કોઈ ખુશ નથી, કોઈ સારી રીતે નથી જીવી રહ્યું, કારણ કે કોઈ પોતાની સુરક્ષા ઢીલી જ નથી કરી શકતું. દરેક સમય એકબીજાથી બચતા ફરે છે, કારણ કે દરેક જગ્યાએ એક બજાર છે. જ્યાં પણ તમે જાઓ તમે એ જ જોશો કે નફો શેમાં છે. ના, માનવીઓ આ રીતે સારી રીતે નહીં જીવી શકે. મનુષ્યો સારી રીતે જીવી શકે છે. અત્યારે હું સતત સ્વયંસેવકો સાથે જીવી રહ્યો છું જે પોતાનું શ્રેષ્ઠ આપી રહ્યા છે કોઈ પણ સ્થિતિમાં. લોકો મને પૂછે છે કે સદગુરુ તમે જે કંઈ કરો છો તેમાં સૌથી મહત્વનું શું છે, તો હું કહું છું કે મારી આસપાસના લોકો, જે પ્રકારના લોકો મેં મારી આસપાસ એકઠા કર્યા છે, જેઓ કોઈ પણ અપેક્ષા વગર પોતાનું જીવન આપી દેવા તૈયાર છે. મારા જીવનનું સૌથી સુંદર પાસું જ આ છે, કારણ કે તે જ વિશ્વમાં સૌથી વધારે મહત્વનું છે. દરેક સ્થળ જ્યારે એક બજાર બની જાય છે ત્યારે આપણે હંમેશા કોઈનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર? જ્યારે તમારું મગજ એક બજાર બની જાય છે ત્યારે કોઈ જાગરૂકતા નથી હોતી, જીવનના કોઈ જ બારીક પાસાઓ નહીં હોય. સ્ત્રી ગુણ માટે દુનિયામાં કોઈ જગ્યા જ નહીં હોય. પુરુષ ગુણ જ રાજ કરશે, તે માત્ર વિજય મેળવવા વિશે છે, તે બસ શોષણ કરવા વિશે છે, તે પ્રેમ વિશે નથી, સમાવેશની ભાવના વિશે નથી, તે જીવનને સાથે સાંકળવા વિશે નથી. જ્યાં જીવન સાથે પૂરેપૂરી સંયુક્તતા નથી ત્યાં જીવન જ નથી. માત્ર સંયુક્તતા સાથે જ તમે જીવન વિશે જાણી શકો છો. તમે સુપરવુમન શબ્દનો ઉપયોગ કર્યો, હું કહીશ કે મારી માતા એક સુપરવુમન હતા. તેમણે પોતાના જીવનમાં એક પણ રૂપિયો કમાયો નહોતો, પણ એક સુપરવુમન હતા. તેઓ કુટુંબમાં સૌથી આદરણીય હતા. શું તેમણે ક્યારેય પૂછ્યું કે મને શું મળશે? ક્યારેય નહીં, પણ તે એક સુપરવુમન હતા.